નમસ્કાર, હું છું માનસી રોહિત. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો અંબાજી ખાતેથી દાંતા વિધાનસભા બેઠક માટે આપ પાર્ટીના ઉમેદવાર મહેન્દ્રભાઈ બુબડિયાએ સાદગીપૂર્ણ રીતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે દાંતા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારે પોતાનું નામાંકન કરી દીધું છે. ત્યારે આજે આપ પાર્ટીના ઉમેદવારે ખૂબ જ સાદગીપૂર્ણ રીતે અને ઓછા લોકો સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા પ્રાંત કચેરી પહોંચ્યા હતા. દાંતા 10 એ ST બેઠક છે, તેને જેમાં આપ પાર્ટી માટે નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રભાઈ બુબડિયા પોતાના પરિવાર અને ટેકેદારો સાથે પોતાનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારીને સુપ્રત કર્યું હતું. જોકે આપ પાર્ટીના ઉમેદવાર મહેન્દ્રભાઈ બુબડિયાએ જણાવ્યું હતું કે આપ પાર્ટી એ ગરીબોની પાર્ટી છે અને ખોટા દેખાવોનો ઘોંઘાટ વગર સાદગીપૂર્ણ રીતે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરવા આજે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જો આ વિસ્તારમાં હું વિજય થઈશ તો ચોક્કસપણે આદિવાસી લોકો માટે વિકાસના કામો કરીશ ને જરૂર પડશે તો આંદોલન પણ કરીશ, તેમ પાર્ટીના ઉમેદવાર મહેન્દ્રભાઈ બુબડિયાએ જણાવ્યું હતું. અમારી જે આ કેજરીવાલ આમ આદમી પાર્ટી છે એ ગરીબોની પાર્ટી છે, એ નીચલા વર્ગથી લઈને ઉપર ટોપ સુધી એ કામ કરી રહી છે. જો આજે હું ઢોલ નગારા, કારો અને બાઇક સાથે અને ઝંડા અને ડીજે સાથે જો રેલી કાઢીને ફોર્મ ભરવા આવોત તો મારા આદિવાસી એમ કહોત કે અમને ઘોર અન્યાય કર્યો છે બુમડિયા સાહેબે. અમે સાદાઈ વાળા છીએ, સાદાઈમાં રહીએ છીએ, જંગલમાં રહીએ છીએ, જંગલના વાસી છીએ, વનવાસી નથી, જંગલવાસી છીએ. અને અમારી સંસ્કૃતિ પ્રમાણે અમે આજે અમારા ટેકેદારો તમામ કોમના ભાઈઓ બહેનો સાથે આજે હું આ ફોર્મ ભરવા આવ્યો છું અને મારા આદિવાસી ભાઈઓને કુદરત એવા સંકેત આપે કે હવેના 5 વર્ષમાં જો મને ચૂંટીને મોકલશે તેના તમામ કામો ખંતી કરીશ, એમના સહકારથી કરીશ અને એમને પડતી મુશ્કેલીઓ અને અમારો જે આમ આદમી પાર્ટીનો જે આજે જે એમની જે 4 માગણી છે, ખરેખર હું ધન્યવાદ આપું છું કે ગામડામાં બેઠેલી ગરીબ બહેનને મહિને 1000 રૂપિયા મળશે, એના જે દીકરા દીકરીઓ નોકરી નથી મળી એને બેકારી ભથ્થું 3000 મળશે અને લાઇટ બિલ 300 યુનિટ ફ્રી મળશે, શિક્ષણ ફ્રી અને આરોગ્ય ફ્રી. જે દવાખાનામાં દાખલ થશે તો 1 રૂપિયાથી લઈને 50 લાખ સુધી કે 1 કરોડ સુધીનો તમામ ખર્ચ સરકાર ભોગવશે. અને મને જો મોકો મળશે તો આ તાલુકા માટે હું ગમે તો આંદોલન કરતા અટકાઈશ નહીં અને એમને હું પૂરેપૂરો સહકાર આપી અને કામ કરીશ.